બાળકો ગુમ થવાના અને નિરાધાર હાલતમાં કે ભિક્ષાવૃત્તિ કરતા બાળકો મળી આવવાના બનાવ વધી રહ્યા છે, ત્યારે અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસામાં શનિવારે મોડી રાત્રિએ બિનવારસી હાલતમાં એક સગીર સાથે ચાર બાળકો નિરાધાર હાલતમાં મળી આવ્યા હતા. અરવલ્લી જિલ્લાના મોડાસામાં શનિવારની મોડી રાત્રિએ કોઈ અજાણ્યા ઈસમો પાંચ બાળકોને બિનવારસી હાલતમાં મૂકી ગયા હતા. બે બાળકો દેવરાજ ચાર રસ્તા તેમજ ત્રણ બાળકો ગણેશપુર વિસ્તારમાંથી મરી આવ્યા હતા. આ બાળકો બિનવારસી હાલતમાં મરી આવતા લોકોના ટોરેટોરા ઉમટી પડ્યા હતા અને પોલીસ તેમજ ચાઇલ્ડ લાઇનને જાણ કરી હતી. ચાઇલ્ડ લાઇનની ટીમ ઘટનાસ્થળે પહોંચી ચાર બાળકોનો કબજો લીધો હતો. બાળકોના જણાવ્યા અનુસાર તેમના પરિવારજનો તેમના પર યાતના ગુજારતા હતા અને ઘરકામ કરાવતા હતા. જો કે તેમને કોણ મૂકી ગયું અને શા માટે મૂકી ગયું છે તે અંગે કોઈ સ્પષ્ટ જણાવી શક્યા ન હતા. ચાઇલ્ડ લાઇન હેલ્પના કાર્યકર્તાના જણાવ્યા અનુસાર બાળકો પર તેમના માતા પિતા દ્વારા ત્રાસ ગુજારવામાં આવતો હતો. જ્યારે બાળકોના સરકારની ગાઈડલાઇનની મુજબ COVID-19નો ટેસ્ટ કર્યા પછી હિંમતનગર ખાતે શેલ્ટર હોમમાં મોકલી આપવામાં આવશે તેમ સમીમબેન નામના કર્મચારીએ જણાવ્યું હતું. પાંચ બાળકો મરી આવ્યા હતા, એમાંથી ચાઇલ્ડ હેલ્પલાઇનને ફક્ત ચાર બાળકો મરી આવ્યા છે. પાંચમો છોકરો, જે આચાર કરતા ઉંમરમાં મોટો દેખાતો હતો, તે ભીડથી ગભરાઈને છટકી ગયો હશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. દેવાંગ ચૌધરી, ZSTV, અરવલ્લી.